गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण छ गणित विषयनी अंदर चैप्टर नंबर त्रण, चैप्टर नंबर त्रणनी अंदर आपणे अगाउना वीडियो में जोई गया के अवयव कोने कहेवाय अने अवयवी कोने कहेवाय, अवयवना कया गुणधर्म छे अने अवयवीना कया गुणधर्म छे एना उपरथी आपणे स्वाध्याय 3.1 जोयुं हतुं। त्यार पछी आजे आपणे आगळ जईशुं, आगळ छे अविभाज्य अने विभाज्य संख्याओ। अविभाज्य अने विभाज्य संख्याओ, अविभाज्य संख्याओ एटले केवी संख्याओ? तो के अविभाज्य संख्याओ एटले एवी संख्याओ के जेना भाग पड़ी शके नहीं अथवा तो ये कोई घड़िया में आवे नहीं एने कहेवाय अविभाज्य संख्या। अने विभाज्य संख्या कोने कहेवाय? तो के विभाज्य संख्या एटले एवी संख्या के जे संख्या कोईकना घड़िया में आती हो। उदाहरण तरीके अपने 16 लईए तो 16 से ए चारना घड़िया में आए थे एट्ले केवी थई? तो के विभाज्य संख्या। एट्ले ए संख्या छे कोईक ने कोईक घड़िया में आती हो तो एने विभाज्य संख्या कहेवाय। कोईक वडे तेने भागी शकाय, बराबर, कोईक वडे एने भागी शकाय एने विभाज्य संख्या कहेवाय। अने कोईक संख्या वडे भागी न शकाय एने आपणे अविभाज्य संख्या तरीके ओळखीशुं। अहींया तमने आपेलू छे आगळ एक कोष्टक आपेलू छे, अहींया 1 થી 100 सुधीना अंक लखेला छे अने 1 થી 100 सुधीना एकड़ा छे एमां तमारे एक रमत रमवानी छे। कई रमत रमवानी छे? अहींया एक वस्तु एक खास याद राखीशुं कि एक छे ए अविभाज्य संख्या के विभाज्य संख्या नथी, एक ए अविभाज्य पण नथी अने विभाज्य पण नथी, बराबर। आ वस्तु छे आपणे याद राखवानी छे। त्यार पछी આપણે અહીંયા રમત કઈ રમવાની છે તો અહીંયા તમને કેટલાક પગલાં આપેલા છે, એ પગલાં આપણે જોતા જવાનું છે અને રમત છે એ આગળ રમતું જવાનું છે। અહીંયા પગલું એક આપેલું છે કે એકને ચોકડી કરો, કારણ કે તે અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી, એટલે એકને પહેલાં આપણે ચોકડી મારવાની છે। આપણે શોધવાની કઈ છે? અવિભાજ્ય સંખ્યા, બરાબર। કઈ સંખ્યા 1 થી 100ની અંદર કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે એ આપણે શોધવાની છે। અહીંયા આપણે 1ની ઉપર સૌથી પહેલાં ચોકડી મારીશું, ત્યાર પછી 2ની ઉપર આપણે રાઉન્ડ કરીશું। 2 છે એ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે, બરાબર, એટલે 2 અવિભાજ્ય સંખ્યા છે। ત્યાર પછી 2 પછી આવે 2 છે, હવે 2 ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે, ચોકડી નહીં પણ આપણે શું કરવાનું છે? રાઉન્ડ। 1 ઉપર આપણે ચોકડી કરી અને 2 ઉપર આપણે રાઉન્ડ કરીશું। ત્યાર પછી 2 ઉપર રાઉન્ડ થઈ ગયા પછી આપણે 2 એકાનો ઘડિયો બોલવાનો છે, એટલે 2ના જેટલા અવયવી હોય એ 2ના જેટલા અવયવી છે એ બધા ઉપર શું આવશે? ચોકડી, બરાબર। તો અહીંયા આપણે 2નો ઘડિયો બોલીએ તો 2 એકા 2, 2 દુ 4, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4 ઉપર આપણે ચોકડી મારેલી છે, બરાબર। ત્યાર પછી તો કે 2 તાલી 6, 2 ચોક 8, 2 પંચામ 10, 2 છ 12, આવી રીતે 2ના જેટલા અવયવી છે, બરાબર, 2ના બધા જ અવયવી ઉપર આપણે ચોકડી મારવાની છે। એટલે આ ચોકડીવાળી કઈ સંખ્યા થશે? તો કે ચોકડીવાળી સંખ્યા છે એ બધી વિભાજ્ય સંખ્યા છે, કારણ કે 2ના ઘડિયાની અંદર આવે છે। ત્યાર પછી હવે જે ચોકડી 100 સુધી આપણે ચોકડી મારી, ત્યાર પછી હવે આપણે 2 પછી કઈ સંખ્યા બાકી રહી છે? તો કે 2 પછી 3, 3 છે એ ચોકડી મારેલી માર્યા વગરની સંખ્યા છે, એટલે ત્યાર પછી આપણે 3 ઉપર રાઉન્ડ કરવાનું છે અને 3ની બધી 3ના બધા અવયવી, એટલે 3 એકાનો ઘડિયો બોલવાનો અને 3ના બધા અવયવી ઉપર ત્યાર પછી આપણે ચોકડી મારવી છે। એટલે 3 પછી આવે 3 તાલી 9, એટલે હવે આપણે 9 ઉપર ચોકડી મારીશું। ત્યાર પછી 3 તાલી 9, 3 ચોક 12, 3 પંચામ 15, જેના ઉપર ચોકડી મારેલી છે એના ઉપર ચોકડી મારવાની જરૂર નથી, પરંતુ જે સંખ્યા બાકી છે 3ના અવયવીમાં એ સંખ્યા ઉપર આપણે ચોકડી આગળ મારતું જવાનું। ત્યાર પછી આવી રીતે કરતાં તમે 100 સુધી જવાનું અને જેટલી સંખ્યા આવે એના ઉપર આપણે ચોકડી મારવાની 3ના અવયવ ઉપર। હવે આગળ 100 સુધી આવી ગયા પછી હવે કઈ સંખ્યા આવે છે? 3ના રાઉન્ડ પછીની કઈ સંખ્યા બાકી છે? તો કે 5,
तो हवे आपणे पांच उपर राउंड करवानुं छे अने पांचना अवयवी छे एटले के पांच एकानो घड़ियो बोलवानो पांचना सौ सुधीना जेटला अवयवी छे ए बधा उपर आपणे चौकड़ी मारवानी छे तो के पांच दू दस पछी पंदर वीस पच्चीस तीस आ बधा उपर आपणे धीरे धीरे चौकड़ी मारतुं जवानुं छे जेना उपर चौकड़ी लागी गई छे एनी तो एना उपर चौकड़ी मारवानी जरूर नथी परंतु जे बाकी छे एना उपर हवे आपणे चौकड़ी मारवानी एटले आवी रीते सौ सुधी पांचना तमाम अवयवी छे एना उपर चौकड़ी लागी जशे त्यार पछी हवे पाछू पहेलेथी करवानुं એટલે પાંચ પછી કઈ સંખ્યા બાકી છે ચોકડી માર્યા વગરની તો કે છ ઉપર ચોકડી મરાઈ ગઈ છે ત્યાર પછી સાત આવે છે તો સાત ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે અને સાતના તમામ અવયવી સાત એકાનો ગળ્યો બોલવાનો સો સુધી સાતના તમામ અવયવી છે એના ઉપર ચોકડી મારવાની ત્યાર પછી ફરી પાછું પહેલેથી તો કે આઠ ઉપર ચોકડી લાગી ગઈ છે નવ ઉપર લાગી ગઈ છે દસ ઉપર છે ત્યાર પછી હવે કઈ સંખ્યા આવે છે ચોકડી વગરની તો કે અગિયાર તો અગિયાર ઉપર શું કરવાનું છે આપણે રાઉન્ડ કરવાનું છે અને પછી અગિયાર એકાનો ઘડિયો બોલવાનો અને સો સુધી સંખ્યા સો સુધી થાય ત્યાં સુધી અગિયાર એકાનો ઘડિયો બોલવાનો અને એના પર ચોકડી મારવાની ત્યાર પછી ફરી પાછું પહેલેથી લેવાનું તો કે બાર ઉપર ચોકડી લાગી ગઈ છે હવે કઈ સંખ્યા બાકી છે તો કે તેર તો હવે તેર ઉપર રાઉન્ડ કરવાનું અને તેરના જેટલા અવયવી છે સો સુધીમાં એ બધા ઉપર ચોકડી મારવાની એટલે આવી રીતે આપણે સંખ્યાની રમત રમવાની છે અને છેલ્લે જે જે સંખ્યા બાકી રહી છે ચોકડી માર્યા વગરની એ બધી સંખ્યાઓ છે એ તમારી શું થશે તો કે અવિભાજ્ય સંખ્યાઓ બરાબર એ કોઈના ઘડિયામાં આવતી નથી એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય એટલે આપણી પાસે કઈ કઈ સંખ્યાઓ બાકી રહેશે તો તમે જોઈ શકશો કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ સાડત્રીસ એકત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ એકોતેર તોતેર ઓગણએંસી ત્યાંસી સત્તાણું આ બધી જે સંખ્યા છે એ બધી સંખ્યા કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે હવે તમને અહીંયા પરીક્ષામાંથી સવાલ કઈ રીતે પૂછાય તો કે કઈ એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી તો એ માત્ર અને માત્ર એક એક છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી એટલે જવાબ આવશે એક ત્યાર પછી એવો પણ સવાલ પૂછાઈ શકે તમે બધી સંખ્યા જોશો તો તમને બધી સંખ્યામાં હવે તમને આગળના ધોરણમાં તમે એકી અને બેકી સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય બેકી એકી સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યા આવશે તો કે એક ત્રણ પાંચ સાત આ બધી સંખ્યા છે એકી સંખ્યા અને બેકી સંખ્યાની અંદર તો કે બે ચાર છ આઠ દસ બાર આ બધી સંખ્યા છે એ બેકી સંખ્યા તો તમે અહીંયા નજર એક કરશો તો તમને ખબર પડશે કે આ બધી સંખ્યા છે એ મોટા બધી જ સંખ્યા એકી સંખ્યા છે પરંતુ અહીંયા બે છે એ બે માત્ર શું છે તો કે એક જ એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે બેકી છે એટલે એવો પણ સવાલ પૂછાઈ શકે કે અવિભાજ્ય સંખ્યા કઈ એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા છે પરંતુ બેકી સંખ્યા છે તેમાં આવશે બે બરાબર બે છે એ બેકી સંખ્યા છે પરંતુ અવિભાજ્ય છે બાકીની બધી એકી સંખ્યા છે ત્યાર હવે અહીંયા આપણે આગળ જઈએ આગળ તમને એકી અને બેકી સંખ્યાઓ વિશે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો ત્યાર પછી હવે આવે છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે જોઈએ આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે એમાં પહેલો પ્રશ્ન છે કોઈપણ બે એટલે અહીંયા આપણને બે પ્રશ્ન આપેલા છે એમાં કોઈપણ બે સંખ્યા લેવાની છે એમાં એ આપેલું છે આપણને કે કોઈપણ બે એકી સંખ્યાનો સરવાળો શું થાય કોઈપણ આપણે બે એકી સંખ્યા લેવાની છે અને એનો સરવાળો કરવાનો છે એકી સંખ્યા વિશે આપણને ખબર છે અહીંયા આપણે કોઈપણ બે એકી સંખ્યા લેવાની છે અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપેલું છે એક વત્તા ત્રણ બરાબર બંને સંખ્યા છે એકી સંખ્યા છે અને બંનેનો આપણે સરવાળો કરવાનો છે તો એક વત્તા ત્રણ કરીએ તો જવાબ આવશે ચાર ત્યાર પછી બીજું આપેલું છે ત્રણ વત્તા પાંચ બંને એકી સંખ્યા છે અને એનો સરવાળો કરીએ છીએ તો જવાબ શું આવે છે આઠ એટલે અહીંયા આપણે પરિણામ જોશું તો આપણને ખબર પડશે કે કોઈપણ બે એકી સંખ્યા લેવામાં આવે છે અને એનો સરવાળો કરવામાં આવે છે તો એનો જવાબ હંમેશા કયો મળશે તો કે બેકી સંખ્યા મળશે બરાબર અહીંયા ચાર અને આઠ એ શું છે તો કે બેકી સંખ્યા છે એટલે કોઈપણ બે એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો એનો જવાબ હંમેશા બેકી સંખ્યા મળે છે ત્યાર પછી બી જોઈએ બીની અંદર આપણને આપેલું છે કે કોઈપણ બે
बेकी संख्या सरवाळो शू थाय, कोईपण बे बेकी संख्या लेवानी छे अने एनो सरवाळो करवानो छे। उदाहरण तरीके बे वत्ता चार बंने बेकी संख्या छे, बंनेनो सरवाळो करता जवाब शू आवे छे? छ। त्यार पछी आठ वत्ता दस, आठ वत्ता दस करिए जवाब शू आवशे? अढार। અહીંયા પણ તમે જોશો તો કે બે બેકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ હંમેશા બેકી સંખ્યા મળે છે। એટલે આવી રીતે કોઈપણ બે એકી સંખ્યા અથવા તો કોઈપણ બે બેકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ હંમેશા બેકી સંખ્યા જ મળે છે। ત્યાર પછી પ્રશ્ન બે, નીચે જણાવેલ વાક્ય સાચા છે કે ખોટા તે જણાવો। એ આપેલું છે ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે, ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે। તો આપણે કરી જોઈએ કે ત્રણ પહેલાં તો એકી સંખ્યા લઈએ, ઉદાહરણ તરીકે એક વત્તા ત્રણ વત્તા પાંચ, એક વત્તા ત્રણ વત્તા પાંચ, જવાબ શું આવશે? તો કે પાંચ ને ત્રણ આઠ ને એક થાય નવ, એટલે જવાબ આવે છે નવ। તો નવ એ શું બેકી સંખ્યા છે? તો ના, તો આ વિધાન કેવું છે? ખોટું છે। ત્યાર પછી બીજું જો બી, કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે। પહેલાં છે બે એકી સંખ્યા, બરાબર, બે એકી સંખ્યા એટલે ઉદાહરણ તરીકે એક વત્તા ત્રણ, તો જવાબ આવશે ચાર। ત્યાર પછી એક બેકી સંખ્યાનો સરવાળો, ત્યાર પછી એમાં એક બેકી સંખ્યા ઉમેરીએ એટલે ઉદાહરણ તરીકે ચાર વત્તા બે કરીએ તો જવાબ શું આવે છે? છ। તો અહીં આપણને એવું કીધું કે સરવાળો બેકી સંખ્યા મળે છે, તો અહીંયા જવાબ કેવો છે? હા, આપણને અહીંયા જવાબ છે બેકી સંખ્યા મળે છે, એટલે આ વિધાન કેવું છે? ખરું છે। ત્યાર પછી આવી રીતે તમારે આખા જે સવાલના જવાબ છે તમારે જાતે આપવાના છે, અને ઉદાહરણ તરીકે તમારે કોઈ પણ સંખ્યા લઈ શકો છો તમે। અહીં આપણે આગળ કોષ્ટકની અંદર જોઈ ગયા એ રીતે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એકી છે, તો ના। અહીંયા ઈ તમે જોશો તો કે બધી સંખ્યાઓ શું અવિભાજ્ય સંખ્યા છે, એ શું બધી એકી છે? તો એમાં જવાબ આવશે ના, કારણ કે આપણને ખબર છે કોષ્ટકની અંદર હતું કે બે છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે, અને બે છે એ તો બેકી સંખ્યા છે, એટલે આ વિધાન કેવું પડશે? ખોટું પડશે। ત્યાર પછી એફ, જો અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી, તો અવિભાજ્ય સંખ્યાને અવયવ હોય છે, કારણ કે આપણે એવું કીધું છે કે એક અને જે સંખ્યા પોતે હોય તે સંખ્યા, બરાબર, એક અને જે સંખ્યા પોતે હોય એ પોતે પોતાનો અવયવ છે, એટલે કોઈપણ સંખ્યાને ઓછામાં ઓછા બે અવયવ તો હોય જ, એટલે અહીંયા આ વિધાન છે કેવું પડશે? ખોટું પડશે। ત્યાર પછી આગળ બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા થાય, અહીંયા આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા થાય એવું આપણે કહી શકીએ નહીં। ઉદાહરણ તરીકે આપણે લઈએ બે અને બે વત્તા કોઈ ત્રણ કરીએ તો જવાબ આવશે પાંચ, આ પાંચ છે બેકી સંખ્યા નથી, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે અહીંયા અવિભાજ્ય સંખ્યાની અંદર બેનો સમાવેશ થાય છે, માટે આ વિધાન છે ખોટું છે। ત્યાર પછી એચ, બે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, તો આમાં જવાબ આવશે ખરું, કારણ કે બધી સંખ્યા છે એ એકી સંખ્યા છે, જ્યારે બે છે એક જ માત્ર એવી એકી સંખ્યા છે, એક જ માત્ર એવી સંખ્યા છે કે જે બેકી છે। ત્યાર પછી આઈ જો, તો કે બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે, બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે, તો એમાં જવાબ આવશે ના, ખોટું છે, કારણ કે બે છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। ત્યાર પછી જે બે જે જોઈએ આપણે, બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય, ઉદાહરણ તરીકે આપણે લઈએ બે અને બેકી સંખ્યા કીધું છે એટલે બે ગુણ્યા ચાર, તો ચાર દુ આઠ, જો જવાબ કેવો મળે છે આપણને? બેકી સંખ્યા, એટલે આ વિધાન કેવું છે? ખરું છે। ત્યાર પછી ત્રીજું પ્રશ્ન ત્રણ જો, કે તેર અને એકત્રીસ એ અવિભાજ્ય સંખ્યા છે, આ બંને સંખ્યાના અંકો એક અને ત્રણ સમાન છે, સો સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાઓની જોડી શોધો। અહીંયા તમારે શોધવાનું છે, તમે એક ઉદાહરણ આપેલું છે તેર અને એકત્રીસ, તેર અને એકત્રીસ એના અંકોની તમે અદલા બદલી કરો તો કે એક અને ત્રણ અને ત્રણ અને એક, બરાબર, બંનેમાં અંકો કેવા છે? સરખા, તો આવી બીજી અવિભાજ્ય સંખ્યા છે એ તમારે લખવાની છે। તો અહીંયા તમને આપેલો છે જવાબ કે સત્તર અને એકોતેર, બરાબર, એક સાત અને પેલામાં પણ સાત એક, અંકો કેવા છે? સરખા છે। ત્યાર પછી સાડત્રીસ અને તોતેર, ત્યાર પછી ઓગણએંશી અને સત્તાણું, આમાં અંકો છે એ બધા સરખા છે।
त्यार पछी प्रश्न चार वीसथी नानी अविभाज्य अने विभाज्य संख्याओना संख्याओ अलग थी लखो बराबर। वीसथी नानी अविभाज्य अने विभाज्य संख्या लखवानी छे तो आपणे लखीए के वीसथी नानी अविभाज्य संख्या कई छे तो बे थी चालू थाय कारण के एक छे तो विभाज्य पण नथी अने अविभाज्य पण नथी एटले वीसथी नानी एमां आवशे बे त्रण पांच सात अगियार तेर सत्तर अने ओगणीस अने वीसथी नानी विभाज्य संख्या तो के एना सिवायनी बधी एमां एक ना आवे। त्यार पछी चार छ आठ नौ दस बार चौद सोळ अठार आ बधाना अवयव पड़े छे माटे ए बधी केवी छे विभाज्य संख्या छे। त्यार पछी पांचमू जोईए एक अने दसनी वच्चे सौथी मोटी अविभाज्य संख्या कई छे एक अने दसनी वच्चे तो एक ने दसनी वच्चे सौथी मोटी अविभाज्य संख्या छे सात। प्रश्न छ नीचेनी संख्याओ ने बे एकी अविभाज्य संख्याओना सरवाळा तरीके दर्शाओ बराबर। कोईपण बे अविभाज्य संख्याओनो सरवाळो आपणे करवानो छे के जेथी आपेली संख्या आपणने मळे। અહીંયા એ આપેલું છે ચુમ્માલીસ તો ચુમ્માલીસ એવી કઈ બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે તો કે ત્રણ વત્તા એકતાલીસ એકતાલીસ છે એ પણ અવિભાજ્ય ત્રણ પણ અવિભાજ્ય બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે ચુમ્માલીસ। ત્યાર પછી એવી જ રીતે તમારે આગળના ત્રણ પ્રશ્નોનો જવાબ લખવાનો છે। ત્યાર પછી પ્રશ્ન સાત જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓની ત્રણ જોડીઓ આપો જેનો તફાવત બે હોય। અવિભાજ્ય સંખ્યાની સંખ્યાઓની એવી ત્રણ જોડી લખવાની છે કે એનો તફાવત બે હોય તો અહીં આપણને જવાબ આપેલો છે ત્રણ અને પાંચ બરાબર। પાંચમાંથી ત્રણ જાય તો જવાબ શું આવશે બે એટલે તફાવત કીધો છે આપણે તફાવત એટલે કે હંમેશા બાદબાકી તો બાદબાકી થતી હોય બે અવિભાજ્ય સંખ્યાઓની અને જવાબ બે મળતો હોય એવી આપણે સંખ્યા અહીંયા લખવાની છે એટલે ત્રણ અને પાંચ તો પાંચમાંથી ત્રણ જાય તો જવાબ આવશે બે। ત્યાર પછી સાત માઇનસ પાંચ કરીએ તો જવાબ આવશે બે અને તેર માઇનસ અગિયાર કરીએ તો પણ જવાબ આવશે બે એટલે આ બધી કેવી છે અવિભાજ્ય સંખ્યા છે। ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે ત્રેવીસ એકાવન સાડત્રીસ કે છવ્વીસ તો અહીંયા માત્ર બે સંખ્યા એવી છે કે અવિભાજ્ય છે એક તો છે ત્રેવીસ અને બીજો છે સાડત્રીસ એકાવન છે એ પણ વિભાજ્ય છે અને છવ્વીસ પણ વિભાજ્ય છે। ત્યાર પછી પ્રશ્ન નવ સો કરતાં નાની ક્રમિક સાત વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં બરાબર। એવી સાત સંખ્યા લખવાની છે કે જેની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન આવે તો અહીંયા આપણો જવાબ આવશે નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું અને છન્નું આ સાત અવિભાજ્ય સંખ્યા છે સોરી આ સાત વિભાજ્ય સંખ્યા છે કે જેની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી ક્રમશઃ વિભાજ્ય સંખ્યા છે। ત્યાર પછી પ્રશ્ન દસ નીચેની દરેક સંખ્યાને ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો। આવો પ્રશ્ન આગળ પણ આવી ગયો છે ત્રણ અવિભાજ્ય સંખ્યા લખવાની અને એનો સરવાળો કરવાનો કે જેથી જવાબ છે એ એકવીસ આવે। અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે એકવીસ તો અહીંયા જવાબ છે એકવીસ આવવો જોઈએ। ત્યાર પછી એકત્રીસ ત્રેપન અને એકસઠ બરાબર આ પ્રશ્ન છે તમારે જાતે કરવાનો। ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર વીસ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની પાંચ જોડી લખો કે જેનો સરવાળો પાંચ વડે ભાગી શકાય તેવો હોય બરાબર। પાંચ એવી જોડી અવિભાજ્ય સંખ્યાની જોડી લખવાની કે જેના સરવાળાને આપણે પાંચ વડે ભાગી શકીએ ઉદાહરણ તરીકે બે વત્તા ત્રણ તો બે વત્તા ત્રણ એટલે જવાબ આવે પાંચ અને પાંચને આપણે પાંચ વડે ભાગી શકીએ એટલે અહીંયા વીસ કરતાં નાની હોય એવી જ અવિભાજ્ય સંખ્યા આપણે લખવાની છે પાંચ વત્તા પાંચ બે વત્તા તેર ત્રણ વત્તા સત્તર સાત વત્તા તેર આ બધાને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન બાર ખાલી જગ્યા છે એમાં એ જો કે જે સંખ્યાના ફક્ત બે અવયવી હોય તે સંખ્યાને ખાલી જગ્યા કહેવાય। બે અવયવી કોને હોય તો કે અવયવી નહીં અહીંયા આવશે અવયવ સવાલની અંદર ભૂલ છે અવયવી છે એ તો અનંત છે અહીંયા આપણને અવયવ આવશે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે જરાક જોઈ લેજો અહીંયા ફક્ત બે અવયવી નહીં પરંતુ શું આવશે બે અવયવ આવશે અવયવ કોને માત્ર બે જ અવયવ તો કે અવિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાને કયા બે અવયવ હોય તો કે એક તો એક અને બીજો તો કે જે સંખ્યા છે એ પોતે પોતાનો અવયવ છે। ત્યાર પછી બીજો તો કે જે સંખ્યાને બે કરતાં વધુ અવયવ હોય તેને શું કહેવાય તો કે એને વિભાજ્ય સંખ્યા કહેવાય।
संख्या एक ए खाली जगह के खाली जगह संख्या नहीं तो के विभाज्य पण नहीं अने अविभाज्य पण नहीं। सौथी नानी अविभाज्य संख्या कई है? सौथी नानी अविभाज्य तो के एमां आवशे बे। सौथी नानी विभाज्य संख्या तो एमां आवशे चार। सौथी नानी बेकी संख्या कई तो आवशे बे। અહીંયા આપણું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પૂરું થાય છે, તમારે નોટની અંદર આખું સ્વાધ્યાય છે એ કમ્પ્લીટ લખવાનું છે। આઈડિયલમાં પણ જેમ સવાલ આવે છે એમ તમારી જાતે તમારે પૂરવાનો પ્રયત્ન કરવાનો છે। અસ્તુ।